નમસ્કાર મિત્રો, જેડેસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 21/2/2020 અને આજના દિવસે આપણે મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, વાત કરીશું આજના દિવસે મેષ રાશિની. આપના આવેશવાળા સ્વભાવના કારણે જીવનમાં ઘણી મૂંઝવણો ઊભી થઈ શકે એમ છે. ઉતાવળી નિર્ણય નુકસાનકારક રહેશે. નોકરી વર્ગની ઉપરી અધિકારી વર્ગના વ્યક્તિઓથી ઠપકો મળી શકે એમ છે. નાણાકીય વર્ગ વ્યવહારમાં બેદરકારી રાખવી નહીં. આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ તમારો દિવસ સારો જશે. વાત કરીશું વૃષભ રાશિની. મહત્વની કામગીરીથી આજના દિવસે સંતોષ થશે. કૌટુંબિક રીતે ખર્ચનું પ્રમાણ વધી રહેશે. આજે અણધાર્યા લાભ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. વડીલ વર્ગના વ્યક્તિઓની સલાહ અને સૂચનો આપના માટે લાભદાયી રહેશે. જીવન જરૂરિયાતની ખરીદી આજના દિવસે ચોક્કસ કરજો. ગ્રે કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું મિથુન રાશિની. મનોરંજનના પ્રસાધનોની ખરીદી આજના દિવસે ચોક્કસ આજના દિવસે કરી શકો છો. આજના દિવસે આગવી પ્રતિભાના કારણે લોકો ઉપર પ્રભાવ પાડી શકશો. વડીલો સાથેનો આજના દિવસે નો સંબંધ મધુરતામાં રહેશે. કાયદાકીય બાબતોમાં નિષ્ણાંત બનશો. તેમજ આજના દિવસે મોરપિંચ વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ રહેશે. વાત કરીશું કર્ક રાશિની. આજના દિવસે સ્મરણ શક્તિ અને તર્ક શક્તિમાં વધારો થશે. માનસિક શાંતિઓનો અનુભવ થશે. તેમજ વિવિધ વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધશે. સ્નેહીથી મિલન થશે આજના દિવસે. આધ્યાત્મિક ચિંતન આજના દિવસે તમારા માટે શુભદાયી ફળ પ્રાપ્ત કરાવશે. વાદળી વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું સિંહ રાશિની. ઈચ્છાના આજના દિવસે ઈચ્છાનો આજના દિવસે શક્ય હોય તો કંટ્રોલ રાખજો. ઈચ્છાનો આજના દિવસે વધારે પડતો ઉમંગ અને ખર્ચ આજના દિવસે તમને ચોક્કસ મોટા ખાડામાં પાડી શકે એમ છે. વ્યવસાયમાં નુકસાન ના થાય તેની ખાસ કાળજી રાખજો. વિષીલા પદાર્થો પાસે જતા ખૂબ વિચારજો. તબિયતની વિશેષ કાળજી રાખજો. સ્વભાવ વધુ ક્રોધિત બનશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે, પણ આજના દિવસે સાચા મિત્રોનો સહકાર પણ મળી રહેશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજના સેવાના કાર્યોમાં ચોક્કસ તમને સારા ફળોની પ્રાપ્તિ થશે. ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. શક્ય હોય તો ક્રીમ કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું તુલા રાશિની. કાર્યક્ષેત્ર મહત્વના પરિવર્તન આજના દિવસે લાભરાઈ રહેશે. અધૂરા રહેલા કામકાજ આજના દિવસે પૂર્ણ કરી શકશો. નેતાગીરીના ક્ષેત્રો યશસ્વી તેમજ આજના દિવસે સિદ્ધિ હાંસલ કરી શકનારા બનશે. પરિવારમાં આજના દિવસે શક્ય હોય તો જીવનસાથી સાથે આજના દિવસ સારી રીતે મધુરતાવાળો નિહાળજો. જાંબલી કલરના વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ આજના દિવસે તમને લાભ થવાની શક્યતાઓ રહેલી છે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો થશે. આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. સંતાનો તેમજ બગડેલા સંબંધો આજના દિવસે મધુર બનશે. વિદ્વાન વ્યક્તિઓની મુલાકાત આજના દિવસે લાભદાયી રહેશે. નવા રોકાણોથી આજના દિવસે ચોક્કસ લાભ થઈ શકે એમ છે. આજના દિવસે કેસરી કલરના વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું ધનરાશિની. દાંપત્ય જીવનમાં ત્રીજી વ્યક્તિનો આજના દિવસે ત્રીજી વ્યક્તિ દ્વારા આજના દિવસે તિરાડ પડવાની શક્યતાઓ છે. તો આજના દિવસે કોઈની વાત સાંભળશો નહીં. શક્ય હોય તો આજના દિવસે તમારા ધંધાની અંદર વધારે મહેનત કરજો. હરીફ પ્રતિસ્પર્ધીઓ દ્વારા આજના દિવસે તમારા જીવનમાં ચાલબાજીની ગેમ રમાઈ રહી છે. ચોક્કસ તર્ક રાખીને આજના દિવસે બિલકુલ કોઈ સારા વ્યક્તિને વચ્ચે રાખીને તમારા જીવન ઉપર કોઈ ખરાબ કૃત્ય કરી નથી રહ્યું તેની ખાસ ધ્યાન રાખજો. માનસિક ચિંતામાં આજના દિવસે વધારો થશે. ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું આજના દિવસે મકર રાશિની. ધંધા વેપારમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. અચાનક કોઈ કાર્ય બંધ અને કાર્યક્ષેત્રોનું આજના દિવસે વિસ્તૃતિકરણ કરતા નવા ધંધાનું આયોજનો થઈ શકે એમ છે. ભાગ્યદેવમાં ચોક્કસ વધારો થઈ શકે એમ છે. સમાજ સેવાના કાર્યોમાં આજના દિવસે હાથ ધરી ચોક્કસ બે હાથથી પ્રયત્ન કરજો અને સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરજો. ઘરને સમૃદ્ધ બનાવી શકશો. લાલ વસ્તુ ધારણ કરજો મિત્રો. વાત કરીશું કુંભ રાશિની. અગાઉ કરેલા સ્થાયી પ્રોપર્ટી અંગેના રોકાણો ચોક્કસ તમારા જીવનમાં લાભ કરશે. સુંદર ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. વ્યવસ્થિત આયોજન આજના દિવસે લાભદાયી રહેશે. સ્થાયી પ્રોપર્ટી અંગેના રોકાણોથી લાભ થશે. શક્ય હોય તો લીલા વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું આજના દિવસે મીન રાશિની. યાત્રા પ્રવાસમાં સફળતા મળશે. પારિવારિક સ્નેહમાં વધારો થશે. વણ ઉકેલા પ્રશ્નોનો ઉકેલ મળશે. આનંદ ઉલ્લાસમાં વધારો થશે. કીર્તિ પ્રતિષ્ઠામાં વધારો થશે. ચોક્કસ આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. ચોક્કસ તમારો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, આજનો દિવસ આપને લાભ તેવી મારી આચાર્ય પ્રશાંત ત્રિવેદી તરીકે મારી પ્રાર્થનાઓ. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.